નમસ્કાર. મની મેનેજર એટલે તમારા નાણાના ચોક્કસ આયોજન માટે અપાતો માર્ગદર્શન અને હું જણાર કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજર શોમાં. તો આજના મની મેનેજરમાં આપણે ખાસ જે વાત કરવાના છે, IRDAI દ્વારા તાજેતરમાં કહેવામાં આવ્યું છે કે એન્ડોમેન્ટ પોલિસીને સરેન્ડર વેલ્યુ વધારવાની રહેશે. તો શું આ ઇન્સ્યોરન્સના ગ્રાહકો માટે સારું છે? પણ આ જો સારું હોય તો પણ વર્કેબલ છે કે નહીં ઇન્સ્યોરન્સ કંપની માટે, અને આનો અર્થ શું થાય છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે સમજીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝિટ કેપિટલના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર મની મેનેજર શોમાં. અને આ આપણે જે ખાસ ટોપિક આજે લઈ રહ્યા છે, ગયા સપ્તાહની અંદર જ આ એક આપણી સામે જાહેરાત થતી આવી છે કે IRDAI કહ્યું છે કે હાયર સરેન્ડર વેલ્યુ આપવાની રહેશે ઇન્સ્યોરન્સ કંપનીઓને. આ એક આદેશ અહીં આગળથી આપવામાં આવ્યો છે. પણ આ આખી ચર્ચા આપણે સમજીએ પહેલાં આપણે ઈચ્છું કે આપણા દર્શકોને સમજાવી દઈએ કે સરેન્ડર વેલ્યુ હોય છે શું, અને આની અંગેની એક સમજથી આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો એ સમજાવો કે સરેન્ડર વેલ્યુ શું હોય છે. જનાબેન, સાચી વાત કે સરેન્ડર વેલ્યુ એટલું બધું કોમ્પ્લિકેટેડ અને એટલું બધું ટેકનિકલ ટાઈપનું નામ છે કે મોસ્ટલી આપણે ખબર નથી પડતી. હવે ઇન્સ્યોરન્સ જ્યારે આપણે લેતા હોઈએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ, આપણે આ ફક્ત લાઈફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં વાત કરી રહ્યા છે, તો લાઈફ ઇન્સ્યોરન્સ જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે નોર્મલી આપણું વિચારધારા એ ટાઈપની હોય છે કે આને આપણે 5, 10, 20, 25 વર્ષ સુધી, લાંબા ગાળા સુધી રાખવાનું છે. 5-10 વર્ષ પણ નહીં, પણ એનાથી આગળ રાખવાનું છે, રાઈટ? તો આમાં શું થાય છે કે આપણે એવું લાગે છે કે આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ માંથી કોઈ જાતની લિક્વિડિટી નથી. એટલે કાલ ઉઠીને એમ મરજી આવે કે આપણે એનામાંથી થોડા પૈસા ઉપાડી લઈએ, પાછા કાઢી લઈએ, તો નોર્મલી આપણે એવું લાગે છે કે આવી શક્યતા નથી પોસિબલ. પણ એકચ્યુઅલીમાં આપણી પાસે આ ફેસિલિટી છે. એટલે ઇન્સ્યોરન્સમાં આપણે શું કરીએ છીએ, આપણે એક પ્રીમિયમ આપીએ છીએ કંપનીને, અને કંપની એની સામે આપણે એક લાઈફ ઇન્સ્યોરન્સનું સુરક્ષા કવચ આપે છે, રાઈટ? અને થોડાક વર્ષો પછી આપણે જો એવું લાગે કે ભાઈ મને પૈસાની જરૂરત છે, કે એવું લાગે કે હવે આ પોલિસીમાં એટલો બધો રસ નથી રહ્યો, કે કોઈ બીજી પોલિસી છે જે વધારે સારી છે અને મારે આમાંથી બહાર નીકળવું છે, તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીને કહેવું પડે છે કે ભાઈ મને આમાંથી તમે સરેન્ડર આપી દો, એટલે હું આ મારી પોલિસી તમને સરેન્ડર કરું છું, અને એની અગેન્સ્ટમાં મેં જેટલા તમને પૈસા આપેલા છે એ મને પાછા આપો, અને એની ઉપર મેં જેટલા પૈસા કમાયા છે, એટલે જે મને મારું વ્યાજ ને બધું જે આવે છે એ રીતે તમે મને પાછા આપો. એટલે કંપની શું કરતી હોય છે કે નોર્મલી એ લોકો થોડા કંઈક એ લોકોના જે ફીસ કે જે પણ એ લોકોના ચાર્જીસ ને બધું હોય છે એ લોકો એ કાપીને તમને બાકીના પૈસા પાછા આપી દેતા હોય છે. એટલે તમને આ પોલિસી જે લાગતી હતી કે લિક્વિડિટી નથી, એમાં એકચ્યુઅલી લિક્વિડિટી છે. તમને કદાચ જાણ નહીં હોય આ વસ્તુની, પણ તમે આમાંથી પૈસા ઉપાડી શકો છો પાછા. એન્ડાઉમેન્ટ ટાઈપની પોલિસીઓ જે 20, 25, 30 વર્ષની આપણે લેતા હોય છે એમાંથી લિક્વિડિટી મળી શકે. તો સૌથી પહેલા આ સમજવાનું હતું કે સરેન્ડર વેલ્યુ એટલે શું. તો આ એન્ડોમેન્ટ પોલિસી જો તમે લીધી હોય અને તમારો જે સમયગાળો છે, તમે 15-20 વર્ષ માટે સામાન્ય રીતે આવી પોલિસીની અંદર રોકાણ કરતા હો છો, પણ આ સમયગાળા પહેલા જો તમારે આ પોલિસી બંધ કરવી છે, સરેન્ડર કરવી છે, તો એને માટે જ્યારે તમે રિક્વેસ્ટ આપો છો તો તમને તમારા જે પૈસા મળતા હોય એ પાછા મળતા હોય છે, અમુક સ્વાભાવિકપણે કપાઈને તમને મળે છે, તો એને આપણે સરેન્ડર વેલ્યુ કહીએ છીએ. પણ કાર્તિકભાઈ, જે રીતે તમે સમજાવ્યું કે આ વસ્તુ લિક્વિડિટી છે, અને અહીંયા આગળથી આપણે જ્યારે આ પોલિસીને કન્ટિન્યુ નથી કરવા માંગતા તો આપણે સરેન્ડર કરીએ છીએ, તો આ વસ્તુ આપણે પહેલાં પણ કરી શકતા હતા, તો આ જે અનાઉન્સમેન્ટ છે એમાં નવું શું છે? યસ, યુ આર રાઈટ. યુ નો, સરેન્ડરની ફેસિલિટી ઓલવેઝ હતી અને ફાઇન પ્રિન્ટમાં લખેલી છે. પછી તમારી પાસે એન્ડાઉમેન્ટ પોલિસી હોય અને કે તમારી પાસે મની બેક પોલિસી. મની બેક પણ બહુ એક બહુ પ્રખ્યાત પોલિસી છે, બહુ જ એનું ચલણ છે અને બધા લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. એ પણ એક જાતનું એન્ડાઉમેન્ટ જ કહેવાય. એટલે આ બધી પોલિસીમાં એ લોકોના ફાઇન પ્રિન્ટમાં લખ્યું છે કે તમારે જો સરેન્ડર કરવું હોય ને તો તમને તમારે 3 વર્ષ પછી કરવાનું, કોઈ પોલિસીમાં 5 વર્ષ પછી હોય. અચ્છા, સરેન્ડરના એવા રૂલ લખ્યા હોય કે તમે 3 વર્ષ પછી કરશો ને તો તમને પહેલા વર્ષનું જે પણ પ્રીમિયમ છે એ ટોટલી બાદ થઈ જશે, અને બીજા વર્ષનું પ્રીમિયમમાંથી આટલું કપાશે, અને એ પ્રમાણે ફોર્મ્યુલા હોય છે. હવે ખાસ કરીને IRDAI શું કહેવા માંગે છે કે તમે એવું નહીં કરો, તમે સરેન્ડર પહેલા વર્ષેથી જ આપો. એટલે 99% એવું હોય છે કે તમને પહેલા વર્ષમાં આ ફેસિલિટી મળતી જ નથી. લગભગ કોઈ ઇન્સ્યોરન્સ કંપની આ ફેસિલિટી નહોતી આપતી. એટલે IRDAI નવું અનાઉન્સમેન્ટ એમ કર્યું છે કે ક્લાયન્ટ જો આમાં ઇન્વેસ્ટ કરે તો, અને એને પહેલા વર્ષમાં જ જો પાછું એક્ઝિટ થઈ જવું હોય તો એની પાસે ફેસિલિટી રહેવી જોઈએ. એટલે તમે એક એને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ કરીને
એક વસ્તુ હોય છે, એક ટેકનિકલ ટર્મ છે કે એવું તમે ફેસિલિટી આપી દો. ઓકે, તો પહેલાં જ વર્ષથી આ સરેન્ડર થવું જોઈએ એવી અહીંયા આગળથી ફેસિલિટી આપવાની વાત જે છે IRDAI એ કરી છે, અને આ રીતનું પહેલાં જ વર્ષની અંદર પણ જો સરેન્ડર કરવું હોય તો તમને મળી શકશે. હવેથી એ રીતનું આજે અનાઉન્સમેન્ટ નવી કરવામાં આવી છે, એની અંદર કરવા કહેવામાં આવ્યું છે. તો કાર્તિકભાઈ, હવે આપણે આગળ સમજીએ કે આગળ વાત કરીએ કે આ ઇન્સ્યોરન્સ કંપની માટે આ કેવું રહેશે, પણ એના પહેલાં આપણે એ સમજી લઈએ કે વ્યક્તિએ સરેન્ડર કેમ કરવાની નોબત આવતી હોય છે, આ પોલિસીને શા માટે એને સરેન્ડર કરવું પડે, એવા કારણો કયા બની શકે છે, અને જો આપણે ફર્સ્ટ યરની અંદર સરેન્ડર કરીએ છે તો શું થાય છે? સી, આમાં છે ને બે ત્રણ વસ્તુઓ છે. નોર્મલી પહેલી વસ્તુ તો છે ને, કંપનીઓ એમ વિચાર કરતી હોય છે કે જો આ સરેન્ડર થઈ જાય તો કંપનીનું લોસ થાય, પણ એ કઈ રીતે થાય આપણે આગળ વાત કરીએ. એની પહેલા ઘણી વાર છે ને ક્લાયન્ટ આ બધી પોલિસી લઈ લીધી હોય છે, પણ એમને ખબર નથી હોતી કે આ પોલિસી એને શેના માટે લીધી, અને ઘણી વાર એમને પોલિસીથી બરાબર સમજ નથી થતી. ઘણી વાર એવું થાય કે એને બીજા ચાર લોકોને મળ્યા હોય તો પછી ખબર પડે કે ઓહો, આ તો કઈ બહુ એટલું બધું સારું નહોતું, એટલે બીજા કોઈ કઈ બીજી વાત કરી. હવે ઇન્સ્યોરન્સ કંપનીને જે છે તે એના જે એજન્ટ છે, તો એ એજન્ટોને ઘણું બધું કામકાજ કરવું પડતું હશે, ઘણું બધી મહેનત કરવી પડતી હોય છે, એટલે આશરે 10 લોકો સાથે વાત કરે ત્યારે એક પોલિસી ઘણી વાર એ લોકોની વેચાતી હોય છે, એટલે બહુ બધું હાર્ડવર્ક છે. એટલે એ હાર્ડવર્ક માટે કંપની એ લોકોને કમિશન આપે છે. એ કમિશન ઘણી વાર એટલું બધું મોટું હોય છે કે કમિશન પ્લસ એ લોકોનો ફર્સ્ટ યરનો જે બધો ખર્ચો હોય છે, એ ખર્ચો તમારા પ્રીમિયમથી ઘણી વાર વધારે હોય છે. એટલે ઇન્સ્યોરન્સ કંપની પાસે એકચ્યુઅલી કોઈ પૈસા જ નથી, અને હવે IRDAI કહે છે કે આપણે કોઈ જાતનું મિસસેલિંગ થયું હોય કે કઈ જાતની ખોટી વાત થઈ હોય તો એમાં તમે આ ફેસિલિટી આપો. પણ કંપની પાસે એક સાઈડ એક રીતે વિચાર કરવા જઈએ તો કંપની પાસે પૈસા જ નથી, તો કંપની આપશે કઈ રીતે? પણ છતાં IRDAI કહે છે કે તમે કોઈક રીતે આ ફેસિલિટી આપો પોલિસી હોલ્ડર્સને. અને નોર્મલી શું થાય છે ઝરણાબેન, કે આપણે આ પોલિસીઓ 20 વર્ષ 25 વર્ષ માટે લીધી હોય છે, તો એકચ્યુઅલી ક્લાયન્ટ 1 વર્ષની અંદર આમાંથી બહાર નીકળવાની ટ્રાય કરે તો એનો એક જ મતલબ થાય કે ક્લાયન્ટ કાં તો સમજ્યો નથી આ પોલિસી, કાં તો એના પોલિસી સમજાવવામાં આવી નથી બરાબર. એટલે જે પણ વસ્તુ હોય એમાં ક્લાયન્ટનું પણ નુકસાન છે ને કંપનીનું પણ નુકસાન છે. એટલે 1 યરમાં એકચ્યુઅલી આ ફેસિલિટી ન આપવી જોઈએ, પણ એઝ અ કસ્ટમર સર્વિસ જો રેગ્યુલેટર એમ કહે છે કે આપવું જોશે, તો નેચરલી કંપની પણ એની બધી વસ્તુઓનો અમલ કરશે. જે કાયદો આવ્યો છે એનો અમલ ડેફિનેટલી કરશે, અને કસ્ટમર્સને તો સારું જ છે એમાં, એટલે એમાં કંઈ વાંધો નથી. ભાઈ, આની અંદર જે આપ જણાવી રહ્યા છો કે એક અહીંયા આગળથી ખાસો એવો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપનીને વધતો દેખાય છે, પણ લગભગ પહેલાં પણ એવી ફેસિલિટી નહોતી કે 15 દિવસની અંદર તો આપણે પોલિસીને રિટર્ન કરી શકતા હતા? યસ, એટલે આમાં શું થઈ ગયું છે કે 15 દિવસનું જે કુલિંગ ઓફ પીરિયડ હતો એ તો હતો જ, એટલે તમને એવી રીતે વિચાર થાય કે જો અમે લઈ લીધું છે પણ હવે અમે ખોટું કરી દીધું કે મેં વધારે કમિટમેન્ટ આપી દીધું છે. ઘણી વાર એવું પણ થતું હોય છે કે ઇન્સ્યોરન્સના ઘણા બધા જે એજન્ટ્સ હોય છે એ ઘણી બધી વાર એટલું મોટું અને એટલું બધું એટલું સુંદર ચિત્ર એ લોકો બનાવી દેતા હોય છે કે તમને લાગે છે કે હા, આ તો વસ્તુ લેવા જ જેવી છે. અને જો મૂળ રીતે આ બધી ઇન્ડાવમેન્ટ પોલિસી છે બધી 5-6%, 6.5%-6% લગભગ માત્રામાં તમને રિટર્ન મળે છે. કોઈ પોલિસીમાં 7-8% પણ મળે છે, કારણ કે એમાં થોડોક ઇક્વિટીનો પણ ક્ષેત્ર અને ભાગીદારી હોય છે. પણ નોર્મલી તમને 15 દિવસ તો આપ્યા જ છે, એટલે 15 દિવસ પછી જો તમે કાઢવાનો વિચાર કરો તો એકચ્યુઅલી એક રીતે તમારું જ ખોટું થઈ રહ્યું છે કે તમે પેલા લીધી જ શું કામ, જો તમારે એવું કરવું હતું અને કરવું હતું તો 15 દિવસમાં કાઢી લો. તો હવે IRDAI કહે છે કે ના, ભલે 15 દિવસ પૂરા થઈ જાય તો એ તમે 1 વર્ષની અંદર 6 મહિના પછી 8 મહિના પછી જ્યારે એને ઈચ્છા પડે તો તમે આ ફેસિલિટી આપો. હવે નોર્મલ વસ્તુમાં એમ વિચાર કરવા જઈએ કે જો વધારે ફેસિલિટી આપવી હોય તો અલ્ટિમેટલી ક્લાયન્ટે થોડો વધારે ખર્ચો આપવો પડશે. એટલે મારું એમ માનવું છે કે આ પોલિસીઓ થોડીક વધારે મોંઘી થઈ જશે, એટલે ઇન્સ્યોરન્સ કંપની શું કરશે, પોતાના ખિસ્સામાંથી તો નહીં આપે, એટલે તમારી પાસે થોડા પૈસા વધારે માંગશે પ્રીમિયમ ખાતે. એટલે મને એવું લાગે છે પર્સનલી, આ મારો નિજી વિચાર છે, કે પ્રીમિયમ થોડા મોંઘા થઈ જશે આ વસ્તુ, કારણ કે તમને સ્પેશિયલ બેનિફિટ આપવો હોય તો તમને સ્પેશિયલ તમારે થોડુંક કોન્ટ્રીબ્યુશન પણ તમારા તરફથી જ લેશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી જે વાત કરી રહ્યા છીએ કે IRDAI દ્વારા કહેવામાં આવ્યું છે કે સરેન્ડર વેલ્યુ એકમાં ફેરફાર કરવામાં પણ આવી રહ્યો છે, અને પહેલા વર્ષથી આ સરેન્ડર કરવાની ફેસિલિટી તમને મળવી જોઈએ, આ વાત છે. અને આ કઈ રીતે ઇન્સ્યોરન્સ કંપનીને માટે નેગેટિવ ન્યૂઝ છે એની પણ આપણે વાત કરી, એમના ઉપર એક અસર અહીંયા આગળથી આવી રહી છે. અને
ઇનડાયરેક્ટ અસર આપણા ઉપર પણ આવશે, એટલે કે ઇન્સ્યોરન્સના ગ્રાહકો ઉપર પણ આવશે, કારણ કે કંપની તમારું પ્રીમિયમ વધારી શકે છે જો આ ફેસિલિટી આપવાની હોય છે એમને તો. પણ કાર્તિકભાઈ, જોવા જઈએ તો આ વસ્તુ ખોટી નથી, કેમ કે કસ્ટમરને જો ખોટી પ્રોડક્ટ વેચવામાં આવી છે તો એને હક તો મળવો જોઈએ એની અંદરથી એક્ઝિટ થવાનો. તો જે IRDAI નું કહેવું છે એ પણ એટલું ખોટું તો નથી લાગી રહ્યું. બિલકુલ ખોટું નથી, અને એ લોકોને જણાવે ના ફેસિલિટી જ આપવી છે બધા કસ્ટમરને, કે તમે 3 વર્ષ પછી શું કામ એ લોકોને એક્ઝિટ આપો છો, એક્ઝિટ પહેલા વર્ષથી જ આપી દો. બટ સી, કારણ કે હું આ ક્ષેત્રમાં કામ કરું છું, કારણ કે આટલા વર્ષોથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ લોકોનું, તો આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે તમે આજે એક શર્ટ લેવા જાઓ છો તો તમે 4 દુકાનમાં એનો ભાવ પૂછો છો, રાઈટ? તો પછી શું કામ કોઈ ઘરનો તમારો કોઈ ઘરનું વ્યક્તિ હોય કે તમારી જાણ તમારા જે યુનો રિલેશનમાં હોય કોઈ, અને ઘણી બધી વાર આવી રીતે થતું હોય છે કે લોકો પોલિસીઓ લઈ લેતા હોય છે, તો ત્યારે તમે મોટો ફાઇનાન્શિયલ ડિસિઝન લેતા વખતે શું કામ એવું નથી કરતા કે તમે 4 લોકોને પૂછી લો, તમે 4 અલગ અલગ લોકોના ઓપિનિયન લઈ લો, પછી બધા લોકો તમને કહે કે હા આ પ્રોડક્ટ તો સારો છે કે આ કરવા જેવો છે. તેમ દાખલા તરીકે આપણે બધા જ લોકો એમ કહેતા હોય છે કે SIP તો સારામાં સારી વસ્તુ છે, તો એ જ રીતે જો તમને 4 લોકો અલગ અલગ રીતે અલગ અલગ કંપનીની ભલે હોય પણ તમને એમ કે આ વસ્તુ સારી છે, આ એક સારો બચતનો રસ્તો છે, આ કરવું જોઈએ તમારા લોંગ ટર્મના તમારા બધા ગોલ્સ માટે, તમારી જિંદગીના જેટલા પણ તમારી રિસ્પોન્સિબિલિટી છે એને કારણે તમારે કરવું જોઈએ, તો એ તમે 3-4 લોકો પાસેથી જો ચકાસી લો કે આ વસ્તુ સારી છે, તો પછી તમે એને કોન્ફિડન્ટલી લઈ શકો છો. પણ તમે પ્રેશરમાં આવીને લઈ લો અને પછી છે ને આમાંથી તમે બહાર નીકળો તો નેચરલી તમારું પણ નુકસાન થાય છે, અને કારણ કે તમે તો જે 100 રૂપિયા આપેલા તમને 100ના 100 પાછા તો મળવાના જ નથી. તમને આજની તારીખમાં પહેલા વર્ષનું પ્રીમિયમમાંથી 0 મળે છે. કદાચ IRDAI ની નવી ફેસિલિટી આવશે અને એક જે કાયદા મુજબ તમને કંપની કદાચ 100ના 20 રૂપિયા આપે કે 25 રૂપિયા આપે, પણ તમારે તો 75 રૂપિયાનું નુકસાન થયું ને. તો લેતા પહેલા શું કામ ન સચેત થવું, લેતા પહેલા સાચી સલાહ શું કામ ન લેવી, 4 લોકોને શું કામ ન મળવું. લઈને તમને તો કસ્ટમર સર્વિસ માટે ફેસિલિટી આપે છે, પણ આપણે લેતા પહેલા જ બહુ વિચાર કરવો જોઈએ, અને જે ટર્મ પ્લાન્સ છે ને જે બધા એ ટાઈપના પ્લાન્સ છે જે સારા છે એ તો લેવા જ જોઈએ. પછી તમારી પરિસ્થિતિ મુજબ જો તમને કોઈક એવો પ્લાન હોય કે જેમાં તમારું કામ થવાનું છે, જેમાં તમને લોંગ ટર્મ બેનિફિટ છે, તમારા કોઈ ફાઇનાન્શિયલ ગોલ મળવાના છે, અને 2-3 વસ્તુ 2-3 લોકો પાસેથી કન્ફર્મ કરી લો ત્યારે આ વસ્તુ લો, એની પહેલા આમાં આવો નહીં. એટલે ફેસિલિટી સારી છે પણ તમારે થોડા વધારે સચેત થવાની અને થોડા વધારે જાગૃત થવાની જરૂરત છે કે તમે એક્ઝેક્ટલી શું ખરીદી રહ્યા છો. ઓકે, તો આ સરેન્ડર કરવાની નોબત જ નહીં આવે એને માટે આપણે પહેલાંથી જાગૃત થવું પડશે, અને આપણે જે કોઈ પણ પોલિસી લઈએ છીએ કોઈ પણ પ્રેશર વગર, કે ઘણી વખત એવું હોય છે કે આપણા ઓળખીતા મિત્ર વર્તુળ જે આપણું છે તેમના ટાર્ગેટ પૂરા કરવાના હોય છે અને આપણા ઉપર અમુક પોલિસી થોપી દેવાતી હોય છે, તો આ રીતે તમારી પોલિસી ન લેવાવી જોઈએ. તમારા નાણાકીય ધ્યેય અને તમારી જરૂરિયાતના હિસાબે તમારી પોલિસી લેવાવી જોઈએ, અને તમે જે ધ્યેય માટે પોલિસી લીધી છે એ પોલિસીમાં એટલું બની રહેવું તમારે માટે પણ ફાયદાકારક બની શકે છે. તો આ મુખ્ય મુદ્દો જે છે એ તમારે અહીંયા આગળથી સમજવાનો છે. પણ લગભગ કાર્તિકભાઈ, આપે અહીંયા આગળથી એક વસ્તુ કીધી કે આ વસ્તુ જે છે સરેન્ડર કરવી એ આપણે સમજી લીધું કે ઇન્સ્યોરન્સ કંપનીને તો એક ખર્ચો અહીંયા આગળથી મોટો આવી રહ્યો છે અને એમને આ મોંઘું પડી શકે, પણ આપે કહ્યું કે ઇન્સ્યોરન્સના ગ્રાહકોને માટે પણ આ યોગ્ય નથી, તો આ મુદ્દાને જરા વધુ એક્સપ્લેન કરશો. પોલિસી જયારે આપણે લેતા હોઈએ છીએ, હવે દાખલા તરીકે હું એક એવી પોલિસી લેવા માંગુ કે મારે આ મારા દીકરા કે દીકરી માટે એ લોકોના ભવિષ્ય માટે લેવી છે પોલિસી, કે આજે હું નાનું નાનું પ્રીમિયમ એમાં નાખું છું અને જ્યારે મારું બાળક સમજો 20 વર્ષ સુધી જાય કે 25 વર્ષનું થાય ત્યારે એને એક સાથે 15 કે 17 લાખ રૂપિયા 20 લાખ રૂપિયાની ભંડોળ જેવું એક કેપિટલ મળે, તો એ ઉદ્દેશ્યથી આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ. કે પછી બીજું એક્ઝામ્પલ એવું હોય કે મને 3-4 વર્ષે થોડો કેશ ફ્લો આવે. હવે એક તો વસ્તુ એવી છે કે આપણે ફોર એક્ઝામ્પલ જો આપણે કેશ ફ્લો જોતો હોય તો હું મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું, ત્યાં મારો ગ્રોથ 12-15% થવાનો છે, પણ મારે એ જોખમ નથી લેવું, મારે ઇન્સ્યોરન્સ કંપનીમાં રહેવું છે કે જ્યાં મારા જે આ બધા કેશ ફ્લો છે એ ગેરંટીડ છે, કે આ કેશ ફ્લો મને મળવાના છે ચોક્કસ રીતે. મને જો એમાં વધારે સુકૂન લાગતું હોય કે કમ્ફર્ટ લાગતું હોય અને એવી વસ્તુ હું લઉં અને પછી મને 4 લોકો એમ આવીને કહે કે ના ભાઈ આ તો શું કર્યું, આ તો ખરાબ વસ્તુ છે, પણ તમને તે વખતે એ વસ્તુ સારી લાગેલી, તો એમાંથી પછી તમે ફેરફાર કરશો તો તમારો પણ બેનિફિટ જતો રહ્યો. એટલે તમે રૂપિયાના એકચ્યુઅલી 30 પૈસા મળશે, એટલે તમે રૂપિયામાંથી ઘણો બધો પૈસા તોડી લીધા. એટલે આ ફેસિલિટી છે, પણ અમે પણ જનરલી લોકોને કહેતા હોય છે કે આ ફેસિલિટી ના વાપરો.
અને જો આ ફેસિલિટી વાપરવી હોય તો દાખલા તરીકે તમે 20 વર્ષની કે 25 વર્ષની પોલિસી લીધી છે, આજે તમે પોલિસીના 17મા વર્ષમાં છો કે 22મા વર્ષમાં છો, એટલે મોટા મોટી તમારું મેજર પાર્ટ તમારી પોલિસી પૂરું થઈ ગઈ છે કે જ્યાં તમારી મેચ્યોરિટી વેલ્યુ ને સરેન્ડર વેલ્યુમાં બહુ ફેરફાર નથી થવાનો, કે ઇવન ફેરફાર હોય 30-40% તો પણ ચાલશે, કારણ કે તમે સરેન્ડર લેશો અને આગલા જે 5-7 વર્ષ તમારી પોલિસીના બચેલા છે તેમાં તમે જો મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ બીજી સ્ટ્રેટેજી કરશો તો તમે મેચ્યોરિટી થોડા વધારે પૈસા ભેગા કરી શકશો, તો ત્યારે ઇટ ઇઝ ઓકે કે તમે સરેન્ડર કરો. પણ પહેલા થોડા વર્ષોમાં તો તમે સરેન્ડર કરો ને તો એ તમારા માટે વધારે નુકસાનદાયક છે, કારણ કે તમારા તમે તો દર વર્ષે 100-100 રૂપિયાનું પ્રીમિયમ આપો છો અને તમે 3 વર્ષે પણ આજે સરેન્ડર કરો છો ને એન્ડાવમેન્ટમાંથી, તો પણ મને ખ્યાલથી મારા મારા એક રફ ગણતરી પ્રમાણે તમને એના કરતા જ અડધા જ પૈસા મળે છે. એટલે જો તમને વધારે પહેલા જ વર્ષથી આપવાનું થશે તો તમને અડધા પણ નહીં, તમને ચોથા ભાગના પૈસા આવશે, એટલે તમે શું કામ નુકસાન કરો છો. એટલે પહેલા સમજી વિચારીને લ્યો કે આ 6-7% બધા પ્રોડક્ટ હોય છે, કોઈક કંપનીના પ્રોડક્ટ એવા બહુ ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે કે જેમાં આ એન્ડાવમેન્ટમાં એ લોકો 15%, 20%, 30% ઇક્વિટીનો પણ એક ભાગ હોય છે જેનાથી તમને રિટર્ન વધારે મળે, જેનાથી બોનસ વધારે ડિક્લેર થતું હોય છે. અને હવે આજનો જમાનો એવો નથી કે જ્યાં એજન્ટને બહુ ખબર નથી પડતી, આજના જમાનામાં એજન્ટ બહુ ઇન્ટેલિજન્ટ લોકો હોય છે, બહુ એ લોકોને સમજ હોય છે, બહુ તમને કેલ્ક્યુલેશન કરી શકે છે અને બધું જ ચોખવટમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં લખેલું હોય છે. તો સમજી વિચારીને કરો, પણ તમે એકવાર લઈને પછી સરેન્ડર કરો ને તેમાં આપણું બહુ મોટું નુકસાન થાય. કંપની તો થશે થશે, પણ કંપનીને બહુ નુકસાન થવાથી કોઈના ખિસ્સામાં ફરક નથી પડવાનો, પણ આપણા કમાયેલા પૈસા જો 100ના જગ્યાએ આપણે 25 પૈસા આવે તો આપણે બહુ દુઃખ થાય. તો પહેલો ઈમેલ જે દર્શકનો આવ્યો છે, જય જોશીનો જામનગરથી આવ્યો છે. એમણે અહીંયા જણાવ્યું છે કે એમની વાર્ષિક આવક જે છે એ 5.50 લાખ રૂપિયા છે અને હાલ એ 3,000 રૂપિયાનું રોકાણ NPSમાં અને 3,000 રૂપિયાનું રોકાણ PPFમાં દર મહિને કરી રહ્યા છે. હવે એવું પૂછી રહ્યા છે કે વધુ ₹10,000નું માસિક રોકાણ લાંબા ગાળા માટે કરવું છે તો રોકાણના સારા વિકલ્પો જણાવશો. કાર્તિકભાઈ, અમને આપણે કઈ રીતની સલાહ આપીશું? સૌથી પહેલી વસ્તુ, તમારું જો 40-45 હજારની મહિનાની આવક થતી હોય તો તમે એમાંથી ફક્ત 6,000 રૂપિયા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે અત્યારે કરો છો. સી, કોશિશ કરો કે વધારે કરી શકો. હું એ સમજુ છું કે NPSમાં અને જે તમે જે બીજી જગ્યા PPFમાં કરો છો ત્યાં લોક ઇન થઈ જશે પૈસા, પણ તમે જો SIPમાં કરો તો ત્યાં તો પૈસા લોક ઇન નથી થવાના. અને તમારા પૈસામાંથી આપણે નોર્મલી એમ માનીને ચાલીએ કે તમે એમાંથી અડધા પૈસા તમારા ઘર ખર્ચ માટે વાપરો તો એ તમારી પાસે આરામથી 20-25 હજાર રૂપિયાની જગ્યા છે કે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. જો તમે જે 10,000ની વાત કરો છો ને, 10,000 રૂપિયા 10 વર્ષ માટે કરો ને તો એ 25-27 લાખ રૂપિયા ભેગા થઈ જાય. તો તમે 20,000 કરો 10 વર્ષ માટે તો 50 લાખ રૂપિયા ભેગા થઈ જાય. જસ્ટ થિંક કે તમને કેટલું બધું વધારે ફાયદો મળી શકે છે આ તમારા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી. એટલે તમે સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપમાં, લગભગ લાર્જ કેપમાં 4,000, સ્મોલ અને મિડ કેપમાં 3-3 હજાર ટાઈપના તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમારો પોર્ટફોલિયો પણ સરસ રીતે બનશે, તમારો મ્યુચ્યુઅલ ફંડનો તમારો જે અનુભવ રહેશે એ પણ બહુ સરળ અને બહુ મજાનો રહેશે, અને તમે લગભગ માર્કેટની લગભગ બધી કંપનીઓમાં તમારું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. એટલે આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ આઈડિયા. 4,000, 3,000, 3,000 લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, અને એ ક્ષેત્રમાં જે ટોપ પરફોર્મિંગ ફંડ હોય એમાં તમે એક એક ફંડમાં ઇન્વેસ્ટ કરજો. પાછું એવું નહીં કે લાર્જ કેપના 4 ફંડ લઈ લીધા, લાર્જ કેપનું 1 ફંડ, સ્મોલ કેપનું 1 અને પછી ત્રીજું મિડ કેપનું, એટલે 3 જ ફંડ અને 4,000, 3,000, 3,000 એ રીતે ડિવાઇડ કરી નાખો. ઓકે, તો જયભાઈને સલાહ, એક તો જો તમે બની શકે તો તમારી વધારે રકમ જે તમારી આવકની સરખામણીમાં અત્યારે સેવ કરો છો એના કરતાં વધારે રકમ બચાવો અને વધારે રકમનું રોકાણ કરો. અને તમારું રોકાણ અત્યારે તમે 10,000 માટેનું અમને પૂછ્યું છે, 4,000 લાર્જ કેપનો એક ફંડ લો, 3,000 મિડ કેપનો એક ફંડ લો અને 3,000નો એક સ્મોલ કેપના ફંડમાં તમે રોકાણ કરી શકો છો. આગળનો સવાલ હવે લઈએ આપણે કાર્તિકભાઈ, જે આવ્યો છે જતનભાઈ મહેતાનો. એમણે જણાવ્યું છે કે હું નવો રોકાણકાર છું, મેં સ્ટોકમાં રોકાણ ક્યારેય નથી કર્યું અને હું મ્યુચ્યુઅલ ફંડથી રોકાણની શરૂઆત કરવા માટે ઈચ્છું છું. હાલ હું ₹1,000નું રોકાણ એક્સિસ મિડકેપ ફંડ અને ₹1,000નું રોકાણ એક્સિસ બ્લ્યુ ચપ ફંડની અંદર કરી રહ્યો છું. તો મારે આ રોકાણ ચાલુ રાખવું જોઈએ કે બદલવું જોઈએ? આ અંગે એમણે સવાલ પૂછ્યો છે. જો તમે ચાલુ કર્યું છે તો એને રોકવાની જરૂરત નથી, પણ નોર્મલી મારું એવું માનવું છે કે તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો એ તમે બધું જ ઇન્વેસ્ટમેન્ટ એક જ કંપની સાથે નહીં કરવાનું, એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ 3-4 અલગ અલગ સાથે કરવાનું. એટલે તમે દાખલા તરીકે તમે બ્લુ ચિપ ફંડ કર્યું છે, સરસ, પછી જે તમે મિડ કેપ ફંડ કરો તો જરૂરી નથી કે સેમ કંપની સાથે કરવું, જો તમે કોઈ અલગ કંપની સાથે કરી શકો છો. બહુ બધી વેરાયટી છે
અને બહુ બધી સારી સારી કંપનીઓ છે અને બહુ અફલાતું સ્કીમ્સ છે બધી માર્કેટમાં. એટલે એ પ્રમાણે તમે કરો, વધારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે આજ આગળ જઈને સ્મોલ કેપ પણ કન્સિડર કરી શકો છો, તમે ફ્લેક્સી કેપ પણ કરી શકો છો. ફ્લેક્સી કેપ એક એવો ફંડ છે કે જ્યાં ફંડ મેનેજર એની જાતે ડિસાઈડ કરતો હોય છે કે આ સમય મારે 50% લાર્જ કેપમાં રાખવા છે અને મને સ્મોલ કેપમાં 10% જોઈએ છે અને મિડ કેપમાં 40%. એટલે એ પ્રમાણે છે ને ફંડ મેનેજરને ફ્લેક્સિબિલિટી હોય. મેં ખાલી દાખલો આપ્યો છે, પણ પોઈન્ટ ઇઝ કે ફંડ મેનેજર પોતાની રીતે ફ્લેક્સી કેપનો જે પ્રપોર્શન હોય ને એ જાતે નક્કી કરતા હોય છે. તો એ પણ એક ફંડની કેટેગરી છે કે જે તમે કન્સિડર કરી શકો છો. એટલે આ તો જરૂર કરો, પણ નવી પણ વસ્તુઓ કરો, પણ સેમ કંપનીમાં નહીં. ઓકે, તો તમારા ફંડ અત્યારે યોગ્ય લાગી રહ્યા છે, તમે આમાં રોકાણ ચાલુ રાખી શકો. પરંતુ તમારે માટે જો અહીંયા આગળથી સલાહ બનતી દેખાય છે કે AMC નું ડાયવર્સિફિકેશન પણ હોવું જોઈએ. એટલે જે તમે અહીંયા આગળથી બંને એક્સિસના ફંડ લીધા છે એવું તમે હવે આગળ નહીં કરતા, તમે હજી એક ફ્લેક્સી કેપનો ઉમેરો ચોક્કસપણે કરી શકો છો. ત્યારે જ કાર્તિકભાઈ, આપનો આભાર. આપ અમારી સાથે આ શો પર જોડાયા, આપણે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરી અને દર્શકોની સમસ્યાનું પણ સમાધાન કર્યું. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર અને ઉંમર સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર અમને લખી શકો છો facebook.com/CNBC Bazaar પર. ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC Bazaar પર. અને આપ અમને વોટ્સઅપ પણ કરી શકો છો 7506660000 પર. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC Bazaar. નમસ્કાર.